આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સૈરા તાલુકાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીએ આવેદન પત્ર આપ્યું. સૈરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાને આપ્યું આવેદન પત્ર. વિવિધ યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ત્યારે મનરેગા યોજનામાં વચેટિયાઓ લાભ લઈ જાય છે ત્યારે આ વચેટિયા પ્રથા દૂર કરવામાં આવે અને લાભાર્થીને સીધું પેમેન્ટ તેમને પોતાને મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું. વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીએ વિવિધ યોજનાના કામોનું બિલ સ્થળ તપાસ બાદ કાઢવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભૂપર ડાભી, એચબીએન ટીવી ન્યૂઝ, સૈરા. સૈરા તાલુકાના વિરોધ પક્ષના નેતા તરીકે તાલુકા પંચાયતમાં જ્યારે મારી નિમણૂક આવતીકાલે કરવામાં આવી છે. આજે 24 કલાક થયા છે. જાતે સૈરા તાલુકાના પબ્લિકનો અવાજ બની આવ્યો છે. સૈરા તાલુકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર પ્રથા દૂર કરવાની, વચોટિયા પ્રથા દૂર કરવાની, લાભાર્થીઓનો સીધો લાભ લાભાર્થી સુધી પહોંચે, મનરેગા નરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ જે સૈરા તાલુકામાં થયું છે એની પાછળ હું છું. પબ્લિક માટે અને પ્રજા માટે જે આજે આવેદન પત્ર આપ્યું છે એનો સીધો લાભ લાભાર્થી મળતો. ઘણા લાભાર્થીઓ લાભ ખબર નથી. વચોટિયા પ્રથા દ્વારા પૈસા લાખો રૂપિયા કૌભાંડ કરવામાં આવે છે, ખોટા માસ્ટર બનાવવામાં આવે છે. એ ખોટા માસ્ટર બંધ થાય, લાભાર્થી જે જગ્યાએ લાભ મળે છે એ જગ્યાની વિડીયો બેંક જાતે જઈને તપાસ કરે આ જગ્યા પર કામ થયું કે નથી થયું. તો વિડીયો બેંક જાતે જઈને તપાસ કરશે, સ્થળ ચકાસશે, તો જે મોટા મોટા આગળ ગુલા છે ને ચાલુ સત્તાવાળા એ પણ જેલમાં જશે. અને હું પોતે જેલમાં રહીને 14 દિવસ આવ્યો છું. ફરીથી મારા પબ્લિક માટે જેલમાં જવાનું થાય તો જવા તૈયાર છું, કોઈનાથી ડરતો નથી. અને સૈરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે જ્યારે મારી નિમણૂક થઈ છે ત્યારે મારી ફરજ નિભાવી. જય હિન્દ, જય ભારત, જય સોલંકી.